નમસ્તે ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર થયેલ હરાજી મુજબ કપાસના શું સમાચાર આવી રહ્યા છે તેમના વિશે ચર્ચા કરીશું એ પહેલાં જો તમે રોજે રોજ કપાસના સમાચાર કે પછી કપાસના બજાર ભાવ સૌથી પહેલા મેળાઓ માંગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો મિત્રો સૌરાષ્ટ્રમાં નવા જૂના કપાસની મળીને કુલ શન્નુ હજાર મણની ઉપરની આવક થઈ હતી તેમ જો રૂની બજારમાં લેવાલી નહીં આવે તો કપાસની બજારમાં સુધારાની સંભાવના પૂરી થઈ ગઈ છે અને ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તેવું સમાચાર પત્રો આધારિત કહી શકાય છે મિત્રો કડીમાં મહારાષ્ટ્રની ચાર થી પાંચ ગાડી અને કાઠિયાવાડની પાંચેક ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂપિયા પંદરસો થી લઈને પંદરસો સાઈઠ વચ્ચે હતા તો કાઠિયાવાડના વેપારો પંદરસો પચાસ થી લઈને સોળસો પચીસ ના હતા મિત્રો સૌરાષ્ટ્ર ના કપાસની આવક સન્નુ હજાર મણ થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂપિયા સોળસો ચાલીસ પ્રતિ મણના બોલાયા હતા જ્યારે સૌથી નીચા બજાર ભાવ રૂપિયા ચૌદ થી લઈને ચૌદ સો ના રહ્યા હતા સરેરાશ બજાર ભાવ ચૌદ સો થી લઈને સોળસો વીસ વચ્ચે અથડાઈ રહ્યા હતા તો મિત્રો રાજકોટ યાર્ડમાં વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં પંદર થી સોળ હજાર મણની જૂનાની અને પંચાવનસો થી લઈને છ હજાર મણ નવા કપાસની આવક થઈ હતી જૂના કપાસમાં ફોર જી કપાસની વાત કરીએ તો સોળસોથી લઈને સોળસો ત્રીસ એ ક્વોલિટીવાળા કપાસમાં પંદરસો સિત્તેર થી લઈને સોળસો તો બી ગ્રેડમાં પંદરસો પચાસ થી લઈને પંદરસો સિત્તેર અને સી ગ્રેડમાં ચૌદસો એસી થી લઈને પંદરસો ચાલીસ ના ભાવ રહ્યા હતા મિત્રો દેશમાં રૂની આવક વધીને તેતાલીસ હજાર ગાંચડીની થઈ હતી જેમાં ગુજરાતમાં બાર હજાર ગાંચડીની આવક જોવા મળી હતી મિત્રો આમ વાત કરીએ સમગ્ર સમાચારના અંતે તો કપાસના ભાવમાં શનિવારે મળનાર રૂપિયા દસ થી પંદરનો ઘટાડો જોવા મળ્યો હતો તો બસ મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય જવાન જય કિસાન